तो यहाँ का जरा इतिहास हमें बता। ये मेन मंदिर छे। नमस्कार द विजिटर्स कल्चर ऑफ इंडिया में आपनु स्वागत है। सवारमां उठवामां मोड़ू थई गयुं छे एटला माटे टाइटल लेवानुं नथी। अने आजे आपणे जई रह्या छे जाफराबाद तालुकाना नाना एवा गाममां ज्यां दरियाकांठे विष्णुना त्रीजा अवतार गणाता वारा स्वरूपनुं मंदिर छे। तो हवे आपणे त्यां जई अने त्यांनो इतिहास जाणीए अने त्यां कोई सेवा पूजा करता होय तो ते संत महंतने मळी अने एनी पासेथी एनी विगत लईए कि मंदिर केटलुं जूनुं छे, કેવી રીતે મારા સ્વરૂપે આવ્યા છે। હવે મળી આગળ મંદિરે જઈને પછી વારા સ્વરૂપ જતા હતા ત્યારે રસ્તામાં એવા સમાચાર મળ્યા કે વારા સ્વરૂપની બાજુમાં જગ્યા છે, ત્યાં ભીમના પગલાં છે, એટલે આપણે જોવા માટે અહીં આવી ગયા છીએ। તો પેલા ભીમના પગલાં છે તે જોઈ અને પછી ત્યાંથી વારા સ્વરૂપ જઈશું। તો ચાલો ભીમના પગલાં જોઈએ। હાલ આપણે અત્યારે અહીંયા જે ભીમના પગલાં છે ત્યાં ઊભા છીએ અને અહીંથી આપણે જે વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ સ્વરૂપ કહેવાય છે ત્યાં જવાનું છે। આ છે ભીમના પગલાં, આપણે અહીંયા દર્શન કરી લીધા છે, ઉતાવળ છે, વરસાદનો સમય છે, એટલે આપણે જલ્દી પહેલાં મંદિરે પહોંચી જઈએ। આપણે ભીમના પગલાં જોયા, આપણને ત્યાંનો કોઈ અનુભવ કે કોઈ ઇતિહાસની ખબર નથી કે ત્યાં ભીમ આવ્યા હતા, શું લેવા આવ્યા હતા, શા માટે ત્યાં એના પગલાં છે, પણ રસ્તામાં આવતું હતું એટલે આપણે જોઈ લીધું અને હવે મંદિરે પહોંચી જઈએ। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। આ ગેટ છે, આપણે અંદર જઈએ। આ મંદિરનું પંટાંગણ છે, વરસાદ ચાલુ છે એટલે પહેલાં આપણે ક્યાંક જઈને બેસવું પડશે, કેમ કે આપણી પાસે કેમેરા છે, પલળી જશે તો શૂટિંગ આપણું અટકી જાય, એટલે પહેલાં તો અંદર જઈ અને અહીંના કોઈ પૂજારી સંત મહંત હોય તેને મળી અને પહેલાં તેની પરમિશન લઈ લે જેથી કરીને આપણને કોઈ તકલીફ ન રહે આગળ। તો પહેલાં સંત મહંતને મળી લઈએ। આ જે તમે જોઈ રહ્યા છો તે વારા સ્વરૂપ મંદિર છે। આ મંદિરની અંદર વિષ્ણુનો ત્રીજા અવતાર ગણાતા વારા સ્વરૂપ દેવ બિરાજમાન છે। આપણે હમણાં ત્યાં અંદર જઈ અને તેમના દર્શન કરીશું। વરસાદ થોડો આવી રહ્યો છે, એ રોકાઈ જાય એટલે મંદિરની અંદર જઈએ। અહીં જે સેવા પૂજા કરે છે તે મહંતની આપણે પરમિશન લઈ લીધી છે, વરસાદ ચાલુ છે અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને ત્યાં જઈ વારા સ્વરૂપ દેવના દર્શન કરીશું। પણ એ પહેલાં હું તમને બતાવી દઉં કે આ ગાદી છે તે અહીંના મહંતની છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો। આ એ મેઇન મંદિર છે વારા સ્વરૂપનું જ્યાં આપણે આવ્યા છીએ અને મારી પાછળ જે તમને દેખાય છે તે મૂર્તિ વારા સ્વરૂપની છે। તો આપણે આગળ જઈ અને તે મૂર્તિ અને એની આજુબાજુમાં પણ જે દેવસ્થાનો બેઠેલા છે તેમના દર્શન કરીએ। મંદિરની અંદર સેવા પૂજા કરે છે પ્રભુદાસ મહારાજ। આપણે એની પાસેથી જરા જાણીએ કે અહીં ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વારા સ્વરૂપ સિવાયના કેટલા કેટલા દેવસ્થાનો બિરાજમાન છે, તો બાપુ જરા અમને જણાવો કે અહીંયા કેટલા દેવસ્થાન છે। ભોલેનાથ બાપા છે, પછી રાધાકૃષ્ણ ભગવાન, રામ લક્ષ્મણ અને લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી મહારાજ, ગણપતિ બાપા। આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, એની નીચે જ બરાબર મંદિરના ગર્ભગૃહમાં જે તમે અત્યારે જોઈ રહ્યા છો તે વારા સ્વરૂપ દેવની મૂર્તિ છે। આ વારા સ્વરૂપ એ જ છે જેણે દૈત્યોને પાસેથી પૃથ્વીને બચાવી અને પાણીમાંથી બહાર કાઢી હતી। તમે એના દર્શન કરી રહ્યા છો।
બાપુ આ જે બધા ફોટાઓ છે એ કોના છે? એ મહંત બાપુ બધા સદગુરુ મહારાજ સેવા પૂજા કરતા. હા, સેવા પૂજા કરતા. તો આ જે ફોટાઓ તમે જોઈ રહ્યા છો એ વર્ષોથી પેઢીઓથી જે અહીંયા સેવા પૂજાઓ કરતા હતા તે બધા સંતો મહંતોના છે. અને આ આપણે તમે જે જોયું કે લક્ષ્મીનારાયણ છે, રામ લક્ષ્મણ છે, પછી વારા સ્વરૂપ છે, ગણપતિ, હનુમાનજી બધા જ અહીંયા બિરાજમાન છે. અને અહીંયા જ પાછળની સાઈડમાં દરિયો છે. હાલ આપણે અહીંયા બહુ વરસાદ પડી રહ્યો છે, જો વરસાદ ઓછો થાય તો પછી આપણે દરિયો પણ જોઈશું. આપણે જે મંદિરે આવ્યા છીએ તે મંદિરના સંત મહંત અહીંયા બેઠા છે અને આપણે એમની પાસેથી જાણશું કે આ મંદિર વિશે અને તેમના ઇતિહાસ વિશે. તો જઈએ આપણે બાપુ પાસે. તો બાપુ, યહાં કા જરા ઇતિહાસ અમે બતાવીએ કે એ કેસે હુઆ એ મંદિર. યહાં ફરા બાર ગયા કે બાણિયા થા તો ભગવાન વિષ્ણુ કા બહોત બડા ભગત થા. તો ભગવાન ઉસકે સપને મેં આયે, કહેતે કે હમ આ રહે હૈ તેરે કો વહીં દર્શન દેંગે, તું મંદિર બણા છોટા થા. તો ભગવાન ને જન્મ લે લિયા થા, જબ જન્મ લે લિયા તો ધરતી પે આયે તો બડે હો ગયે. તબ વહાં ઉસકા વધ કરકે રાક્ષસ કા वहाँ से सीधे यहाँ मंदिर में आ गए. ये मूर्ति स्वयंभू से, किसी ने इसकी प्रतिष्ठा नहीं किया, समझे. तो उसके बाद भगवान उसको कहते कि तेरी क्या इच्छा? कहता प्रभु मेरे को लक्ष्मीनारायण मंदिर में दर्शन दो. तब भगवान ने उसको दर्शन दिए. वो बानिया तो नहीं रहा, उसके बंशे घर वो मुंबई में रहते हैं, आते हैं. तब से मंदिर है, किसी ने इसकी प्रतिष्ठा नहीं किया. ત્રીજો અવતાર છે ભગવાન વિષ્ણુ કા. માણસો તો પહેલે ખતમ હો ચુકે થે, એ તો બાદ મેં ધરતી જબ ઉપર લાય ફેમ માણસો ભાઈ. મતલબ હજારો સાલ હુએ, પતા હી નહીં, અંદાજા નહીં લગા સકતે કે કબ કે આયે. ચલો ઠીક હે, બહોત બહોત ધન્યવાદ આપકા. તો આપણે મંદિરની અંદર વરા સ્વરૂપના દર્શન કર્યા અને બારે આપણે જે દરિયો જોવાની વાત થઈ હતી એ આપણે દરિયો જોવો છે, પણ હાલ બહુ જ વરસાદ આવી રહ્યો છે જેના કારણે આપણે બહાર નીકળી શકીએ એવી પરિસ્થિતિ છે નહીં. પણ અહીં જે ગૌશાળાનું બાંધકામ થયેલું છે એ ગૌશાળાના બાંધકામથી આ બાજુ તમે જોવો ને તો તમને દરિયો દેખાય છે. તો આપણે અહીંથી જ દરિયો જોઈ લઈએ અને નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ફરી આપણે દરિયાકાંઠે જઈ અને સરસ મજાની પ્રકૃતિનું આનંદ લેશું. આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય છે અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી નમસ્કાર.